ભુજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધી ખાસ 1200 શ્રમિકોની સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી છે ત્યારે સરકાર એક તરફ મજૂરોને વતન પહોંચાડવા માટે નિઃશુલ્ક સેવા આપતી હોવાના દાવાઓ કરે છે બીજી તરફ રોચક તથ્ય સામે આવ્યું છે મજૂરો પાસેથી 2000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને અબડાસામાં આવેલી સાંગી સિમેન્ટ કંપનીના 100 થી વધુ શ્રમિકો પાસેથી વતન જવા 2000 રૂપિયા ઉઘરાવાયા છે ત્યારે કંપનીના ઠેકેદારોએ તો મજૂરોને ચીમકી આપી હતી કે જ્યાં સુધી રૂપિયા નહીં આપો ત્યાં સુધી બસમાં નહીં બેસાડીએ નહીતર અહીંયા જ પડ્યા રહો એક તરફ ગરીબ મજૂરો પેટીઓ રડવા માટે વતન મૂકી કચ્છમાં નોકરી કરવા આવે છે બીજી તરફ ઠેકેદારો તગડા રૂપિયા વસૂલી ગરજની કિંમત વસૂલી રહ્યા છે મજૂરોએ પોતાની વ્યથા ઠાલવતા રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસના પ્રમુખ યજુર્વેદસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું કે મજૂરો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે જેઓના નામ અને ટિકિટની યાદી કોંગ્રેસ પાસે છે ખરેખર આ ઘટનાના મૂળમાં ઉતરી મજૂરોનું શોષણ કરતા ઠેકેદારો સામે તપાસની માંગ ઉઠવા પામી છે આજે કચ્છથી ઉત્તર પ્રદેશ માટે જે શ્રમિક ઉત્તર પ્રદેશના જે શ્રમિકો હતા એ લોકોને લઈ જવા માટે આજે અહીંયા કને તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ભારત સરકાર એક બાજુ એમ કહે છે કે આનો તમામ ખર્ચો એ સરકાર ઉપાડશે એમાં 85% કેન્દ્ર સરકાર આપશે અને 15% રાજ્ય સરકાર આપશે એ ખાલી ખોટી વાતો છે આજે જે શ્રમિકો ગયા એ લોકો પાસે અહીંથી 660 રૂપિયા ટ્રેન મારફતે ટ્રેનના લેવામાં આવ્યા અને આ આપ જોઈ શકો છો કે આ રીતે તંત્ર આ લોકોને પૈસા લઈ અને ત્યાં મોકલાવે છે અને ખાલી ખોટી વાતો કરે છે કે અહીંયા કને અમે એ લોકોને મફત લઈ જવાની વ્યવસ્થા ખરેખર આ સરકાર આ લોકોની શ્રમિકોની મફત લઈ જવું જોઈએ શું કામ આ લોકો પાસે પૈસા લેવા માંગે છે એ પણ એક મોટો પ્રશ્ન છે આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ જ્યારે એવી જાહેરાત કરી કે જે શ્રમિકોને જવાનું હશે જેમની પાસે પૈસા નહીં હોય એમને કોંગ્રેસ પાર્ટી મદદ કરશે આજ ઘણા બધા શ્રમિકો એવા હતા જેમની પાસે જવાના પૈસા પણ ન હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એ શ્રમિકોની મદદ કરી અને જવા માટેની જે છે એ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટીએ કરી આપેલ છે અમે સાંગી સિમેન્ટ મેં કામ કરતા હતા જો સપ્લાયર થે વો 2000 રૂપિયા ભાડા લીએ બોલ રહે થે કે એ સબ ટિકટ કટાને કા પૈસા હૈ જો કે ટિકટ કટાને કા પૈસા તો યહાં નિઃશુલ્ક બતાયા જા રહા હૈ अब हम क्या करें हमको मजबूरी में देना पड़ा हम दे दिए हम लोग कितने लोग हैं करीब 200 लोग हैं कौन है कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर का नाम राजू है उससे भी जो बड़ा ठेकेदार है उसका नाम भंवर लाल है आपको लॉकडाउन में पगार दिया गया लॉकडाउन में पगार मिल गया है आपकी मेडिकल चेकअप हुई मेडिकल चेकअप भी हुआ है